गणेश चतुर्थी शुरू थता गणपति महोत्सव ने लईने पालनपुर शहर में भगवान श्री गणपति की मूर्तिओनू वेचाण शुरू थई गयु छे, त्यारे इको फ्रेंडली गणपति की मूर्तिओनू चलन पण वधी रह्यु छे। કોરોનાની મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે। નાનામાં નાના વેપારીથી માંડીને દરેક ક્ષેત્રે ધંધા રોજગાર ભાંગી પડવાથી લોકોની હાલત કફોળી બની છે। ત્યારે ચાલુ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પાલનપુરના બજારમાં ગણેશ મહોત્સવને લઈને મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે, જેમાં માટીની ગણેશની મૂર્તિઓનું વેચાણ વધ્યું છે। આગામી 10 તારીખથી ચાલુ થતા ગણેશ ઉત્સવ अने गणेश चतुर्थी आना एने ध्यान में ली अने शेरी मोहल्ला में प्रभाव दिवसे दिवसे वधतो जाए। दर वर्षनी जेम अमे छेल्ला 3 वर्षथी जल प्रदूषण ने ध्यान में राखी अने माटीना ज गणपति लाईए छीए। एने बेसवा माटे आसन खेस हार बाजोट बधुं राखी छीए। अमुक समय अमे देखीए छीए कि ज्यारे गणपति ने 5 दिवस लोको धामधूमथी लावे छे अने पछी ए ज पीओपीना गणपति ने त्या विश्वेश्वर में बालाराम में जी रीतना ये लोगों ने मुकवामां आवे छे एने ध्यान में लईने अमे छेल्ला 3 वर्ष थी यारे माटीना गणपति लाईए छीए। दिवसे दिवसे शेरी मोहल्ला में एनो महिमा वधतो जाय छे, जेम नवरात्रिनो पण महिमा छे ए रीतनो अत्यारे छेल्ला 5 वर्षथी गणपतिनो महिमा दिवसे दिवसे वधतो जाय छे। मूर्ति अमारे त्यां नानामां नानी 70 रुपयाथी माटीनी मूर्ति चालू थाय छे અને લગભગ 11,000 સુધીની મૂર્તિ અમે રાખીએ છીએ। 3-3.5 ફૂટ સુધીની મૂર્તિ રાખીએ છીએ। સરકારે આ વખત ધ્યાનમાં રાખી અને 3 ફૂટ ઉપરની મૂર્તિને પરમિશન આપી નથી, એટલે 3 ફૂટ સુધીની જ અમે મૂર્તિ રાખીએ છીએ। પાલનપુરની બજારમાં રૂપિયા 70 થી માંડીને 11,000 સુધીની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે। મોટા ભાગે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું વેચાણ વધતા પ્રદૂષણ ઘટશે અને વિસર્જન ટાણે લોકોની આસ્થાને ઠેસ પણ નહીં પહોંચે તેવો આશાવાદ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। સંજય જોશી, નિર્માણ ન્યૂઝ, પાલનપુર। તો સમાચારમાં